કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો ધોરણ બેની અંદર જે ગણિત ગમતનું પેપર લેવાનું છે વાર્ષિક પરીક્ષાની અંદર તેનું આજે અમે અહીંયા બી પેપર લઈને આવ્યા છે તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે તો ચલો મિત્રો આપણે જોઈએ તો પહેલો જે છે તમને એક રીંગ આપેલી છે રિંગની અંદર મણકા પરોવેલા છે તેની તમારે કિંમત સંખ્યા ગણીને લખવાની છે તો મિત્રો આ રિંગની અંદર ટોટલ દસ મણકા છે તો પહેલાં ત્રણ રિંક છે એ દસ મણકાણી છે એટલે દસ વીસ ને ત્રીસ થશે લાસ્ટ જે છે એમાં પાંચ છે એટલે પાંત્રીસ લખેલા છે નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટમાં બે છે એટલે વીસ થશે અને નીચે પાંચ મણકા એક્સ્ટ્રા આપેલા છે એટલે ટોટલ થશે પ પચીસ તો દશકના સ્થાન ઉપર બે આવશે ને એકમના સ્થાન ઉપર પાંચ આવશે નેક્સ્ટ આવશે ખાલી ખાના પૂરો તો છેતાળીસ બરાબર ચાલીસ પ્લસ છ અઠ્ઠાવન તો કેટલા થાય તો પચાસ પ્લસ આઠ એટલે અઠ્ઠાવન નેક્સ્ટ અમારે ઉપર નોટ આપેલી છે પંદર રૂપિયાની જો તમારે નોટબુક ખરીદી હોય તો તમારે એક દસની નોટ આપવી પડે અને રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા આપવા પડે નેક્સ્ટ અમારે છે ચોત્રીસ રૂપિયાનું જો તમારે પુસ્તક ખરીદવું હોય તો તમારે મિત્રો કેટલી નોટો આપવી પડે તો તમારે ત્રણ નોટો દસની આપવી પડે ને ચાર સિક્કા રૂપિયાના આપવા પડે નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ તમારે કોષ્ટક ધ્યાનથી મગજમાં બે બેસાડીને વાંચવાનું છે ને પછી તમારા પ્રશ્નના જવાબ આપવાના છે તો જે મંગળવારે કોનો વારો છે તો તમે મંગળવાર ઉપર જુઓ દિવસના દિવસે ને નેસે જુઓ બેસવાનો વારો તો થશે એતલનો વારો છે બીજો છે હરેશનો વારો કયા દિવસે છે તો છે હરેશનો વારો શુક્રવારે છે ત્રીજો છે ગુરુવારના તરત પહેલાંના દિવસે કોનો વારો છે તો ગુરુવારના તરત પહેલાં કયો વાર આવે બુધવાર તો બુધવારના દિવસે પાયલનો વારો છે ચોથો છે મંગળવારના તરત પછીના દિવસે કોનો વારો છે તો મંગળવારના તરત પછી કોનો વારો આવે તો બુધવાર આવે તો બુધવારના દિવસે કોનો વારો છે તો પાયલનો વારો છે પાંચમો છે શરીર શનિવારે કોનો વારો છે તો શનિવારે સુનિલનો વારો છે નેક્સ્ટ અમારે જોડકા જોડવાના છે દસ પ્લસ સાત તો થશે સત્તર ત્રીસ પ્લસ ચાર તો થશે ચોત્રીસ ચાળીસ પ્લસ આઠ તો થશે અડતાળીસ એસી પ્લસ ચાર તો થશે ચોર્યાસી નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ અમારે દાખલા ગણવાના છે એક પ્લસ પાંચ પ્લસ સાત તો સાત ને પાંચ થશે બાર બાર ને એક તેર નેક્સ્ટ દાખલો છે બીજો સુનિલ પાસે ત્રણ રૂપિયા દેવ પાસે સાત રૂપિયા અને જયા પાસે નવ રૂપિયા છે ત્રણેના મળીને કુલ કેટલા રૂપિયા થાય તો સુનિલ પાસે ત્રણ રૂપિયા દેવ પાસે સાત રૂપિયા અને જય પાસે નવ રૂપિયા એટલે ત્રણેનો સરવાળો થશે એટલે ટોટલ થશે ઓગણીસ રૂપિયા નેક્સ્ટ આપણે ઉદાહરણ સમજો અને સરવાળા લખો ત્રેવીસ પ્લસ સાત બરાબર ત્રીસ તો બાર પ્લસ ખાલી તમને ખાનો આપેલું છે બરાબર પચીસ તો તમારે પચીસ માઇનસ બાર કરશો એટલે તમને તેર જવાબ મળશે એટલે ખાનાની અંદર તેર જવાબ આવશે નેક્સ્ટ તમારા અંદર નોટો અને સિક્કા આપેલા છે તેના આધારે તમારે જવાબ આપવાના છે પંદર રૂપિયાની પેન ખરીદવી હોય તો એક તમારે દસની નોટ આપવી પડે અને એક પાંચનો સિક્કો આપવો પડે તો પંદર રૂપિયા થાય જો તમારે ત્રેવીસ રૂપિયાની ઢીંગલી ખરીદવી હોય તો તમારે વીસ રૂપિયાની એક નોટ આપવી પડે એક બે રૂપિયાનો સિક્કો આપવો પડે ને એક રૂપિયાનો સિક્કો આપવો પડે તો તમારે ત્રેવીસ રૂપિયા થાય નેક્સ્ટ છે અંકને મૂળાક્ષર બનાવો તો તમે આ સેમ જોઈને પેટર્ન આગળ વધારી શકો છો નેક્સ્ટ હવે આપણે જોઈએ લીટીઓ અને વળાંગથી ચિત્ર બનાવો તો મિત્રો તમારે આવું ચિત્ર બનાવવાનું છે નેક્સ્ટ સરવાળો છે પિસ્તાળીસ પ્લસ અઠ્યાવીસ તો મિત્રો પાંચને આઠ થશે તેર તેરની ઉપર એક વદ્દી આવશે અને ત્રણ નીચે આવશે ચાર ને બે થશે છ છ ને એક થશે સાત એટલે જવાબ આવશે આપણો તોતેર નેક્સ્ટ છે ચોત્રીસ પ્લસ ઓગણત્રીસ તો ચાર અને નવ મિત્રો થશે તેર તેરનો તગડો નીચે આવશે ને ઉપર વધી એક આવશે તો ત્રણ ને એક ચાર ને ચાર ને બે થશે છ એટલે ટોટલ તમારો જવાબ આવશે તેસઠ નેક્સ્ટ મિત્રો ડ છે બાદ બાકી કરો પહેલો છે પંચ્યાસી માઇનસ તેવીસ તો પોચમાંથી ત્રણ બાદ કરો તો થશે બે આઠમાંથી બે બાદ કરો તો જવાબ આવશે છ નેક્સ્ટ છે છોતેર માઇનસ એકવીસ તો છમાંથી એક બાદ કરો પાંચ સાતમાંથી બે બાદ કરો એટલે થશે પાંચ નીચેના દાખલા ગણો પાયલ પાસે અડત્રીસ ચોકલેટ છે હતી જાનવીએ તેને પચીસ ચોકલેટ આપી હવે પાયલ પાસે કેટલી ચોકલેટ તો પાયલ પાસે ટોટલ છેલ્લી ચોકલેટો હતી તો અડત્રીસ જાનવીને આપેલ ચોકલેટો પચીસ તો એટલા માઇનસ થશે તો અડત્રીસ અડત્રીસમાંથી જો તમે પચીસ બાદ કરો તો તમને જવાબ મળશે તેર નેક્સ્ટ આપણે આગળ વધીએ તો છે સુનિલ પાસે અડતાળીસ બોર હતા રાકેશ તેને તેત્રીસ બોર આપ્યા સુનિલ પાસે કુલ કેટલા બોર થયા તો સુનિલ પાસેના બોર અડતાળી બોર છે સુનિલ પાસે ને રાકેશને કેટલા આપ્યા તેને તેત્રીસ બોર તો અડતાળીસમાંથી આપણે તેત્રીસ બાદ કરીશું તો ટોટલ પંદર બોર વધશે નેક્સ્ટરે સરવાળો કરવાનો છે તોતેર પ્લસ ચુમ્માળી તો મિત્રો ત્રણ ને ચાર થશે સાત ને સાત પ્લસ ચાર થશે અગિયાર એટલે થશે એકસો ને સત્તર મીટર નેક્સ્ટ મારે દાખલા ગળીને જોડકા જોડવાના છે તો પહેલો છે ચોપન માઇનસ ઓગણત્રીસ તો તમે બાદ બાકી કરશો તો તમને ઓગણત્રીસ જવાબ મળશે નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ છે એસી માઇનસ ચોત્રીસ તો તમે બાદ બાકી કરશો તો તમને છેતાળીસ જવાબ મળશે આગળ છે પિસ્તાળીસ પ્લસ છત્રીસ તો ત્યારે તમારે સરવાળો કરવાનો છે તો એક્યાસી જવાબ મળશે નેક્સ્ટ છે તેસઠ પ્લસ ઓગણીસ સરવાળો કરશો તો બ્યાસી જવાબ મળશે નેક્સ્ટ બાદ બાકી છે પહેલો છે ચુમ્માળીસ સેન્ટીમીટરમાંથી પચીસ સેન્ટીમીટર બાદ કરવાનું છે તો તમે બાદ બાકી સિમ્પલ બાદ બાકી દશકાવાળી બાદ બાકી છે બાદ બાકી કરશો તો અઠ્ઠાવન એમ તમને જવાબ મળશે નેક્સ્ટ છે સરવાળાની બાદ બાકી જ કરવાની છે પિસ્તાળીસ પ્લસ એકવીસ સડસઠ અઠ્યાસી માઇનસ બાવીસ બરાબર સાસઠ હવે મિત્રો થોડુંક અલગ છે વચ્ચેની કિંમત કાઢી દીધેલી છે ને ડાયરેક્ટ જવાબ આપેલા છે તો છે ત્રેવીસ વચ્ચમાં ખાલી ખાનું છે અને જવાબ તમને આપ્યો છે ચોર્યાસી તમારે ચોર્યાસીમાંથી ત્રેવીસ બાદ કરશો તો એકસઠ આવશે અને ખાનાની અંદર જવાબ આપશે પણ એકસઠ નેક્સ્ટ છે છન્નું છન્નું અને જવાબ આપેલો છે ચોર્યાસી તો તમારે ચોર્યાસીમાંથી છન્નું સોરી મિત્રો છન્ડુમાંથી ચોર્યાસી બાદ કરશો તો અહીંયા બાર આવશે તો તમને બાર અંદર ખાનાની અંદર જવાબ આવશે નેક્સ્ટ તમારે આ દા કોઠો છે કોઠો તમારે ત્યાંથી વાંચવાનો છે પછી તેના જવાબ આપવાના છે પહેલો છે કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો આવશે ગુજરાતી વિષય સડત્રીસ વિદ્યાર્થીઓનો ગમે છે નેક્સ્ટ છે ગુજરાતીને પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો ગુજરાતી સડત્રીસ ને પર્યાવરણ બાર એટલે બંનેનો થશે સરવાળો એટલે થશે ઓગણપચાસ વિદ્યાર્થીઓને ગુજરાતીને પર્યાવરણ બંને ગમે છે ત્રીજો છે ગણિત કરતાં ગુજરાતી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો મિત્રો ગણિત કરતાં ગુજરાતી તો થશે સડત્રીસ માઇનસ ચૌદ બાદ કરશો તો તમને જવાબ મળશે ત્રેવીસ વિદ્યાર્થીઓને ચોથો છે અંગ્રેજી કરતાં પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો તમે અંગ્રે અંગ્રેજી છે ઓગણત્રીસ ને પર્યાવરણ છે બાર એટલે ઓગણત્રીસમાંથી બાર બાદ કરશો એટલે તમને સત્તર જવાબ મળશે એટલે આની અંદર જવાબ આવશે સત્તર વિદ્યાર્થીઓને ગમે છે તો મિત્રો આ હતું આપણું ધોરણ બેનું ગણિત ગમતનું પેપર તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે આગળ પણ આઈએમપી પેપર અમે મૂકીશું અમારી ચેનલ પર જે તમને ઉપયોગી દેવડશે અને આગળ પણ વેકેશનની અંદર અમે ધોરણ એક બે કરીને ખાસ કાર્ટૂન સિરીઝ લાવવાના છીએ જે તમને એકડી બધું જ શીખવાડશે જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત